ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે જીવનનું પરમ લક્ષ્ય આવી રીતે પ્રાપ્ત કરો. વિચાર શાંતિ, ધ્યાન અને ક્ષમા દ્વારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કરો. જે મનુષ્ય તમને નુકસાન કરતો હોય એના ઉપર દયા કરો અને એને માફ કરી દો. કોઈ તમને ઠપકો આપે તો એને પ્રસાદ માનો. નિંદાને સહી લો. સેવા, દયા અને બ્રહ્મ ભાવના દ્વારા વિશ્વ પ્રત્યેના પ્રેમનો વિકાસ કરો. જ્યારે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત થઈ જશે ત્યારે દુષ્ટતા, અહંકાર અને દ્વેષ આપોઆપ જ નષ્ટ થઈ જશે. પ્રાર્થના અને ભજનથી પણ ક્રોધ દૂર થઈ જાય છે. સંતોષ, અભેદ, વૈરાગ્ય તથા દાન દ્વારા લોભનું શમન કરો. ઈચ્છાઓને વધારશો નહીં. તમારે કદી નિરાશ નહીં થવું પડે. મોક્ષના રાજ્યમાં ચાર ક્ષત્રિયોમાંનો એક ક્ષત્રિય સંતોષ છે. આ ચાર ક્ષત્રિયોમાં મદદથી બ્રહ્મ જ્ઞાન તથા જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. અનુરાગની પાછળ શોક અને દુઃખ પણ જોડાયેલા રહે છે. અનુરાગ શોકથી મિશ્રિત હોય છે. સુખની પાછળ દુઃખ પણ આવે છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ છે. અનુરાગના નામે માણસ દુઃખના વિષમય બીજ વાવી દે છે, જેમાં વીજળી સમાન ભયંકર દહકતા હોય છે. વિષમય બીજમાંથી જે અંકુર ફૂટે છે એમાંથી દુઃખોનું વૃક્ષ બની જાય છે. તે શરીરની શક્તિઓને બાળીને ક્ષીણ કરી નાખે છે. તેથી જીવનને લોભ મોહમાં ફસાવા જ ના દેશો. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1956, પેજ નંબર 6. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.